આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા સામાન્ય સાથે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કચ્છના ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, બોટાદમાં પણ સામાન્યથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. અમદાવાદ માટે મોટી આગાહી કરીને ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે અમદાવાદમાં વરસાદની વધુ સંભાવનાઓ નથી, પરંતુ મોટાભાગે હળવો કે સામાન્ય વરસાદ પડી શકે છે. 15 જુલાઈ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે. ત્યારબાદ 15 થી 20 જુલાઈમાં મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. તારીખ 18 થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ પછી સિસ્ટમ સક્રિય થવાથી 24 થી 28 જુલાઈમાં વરસાદનું જોર વધવાથી સંભાવનાઓ રહેલી છે. આવીસરથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર અસર કરશે અને તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. બલાલે પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. મિત્રો.